ફરી માઠા સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગે ફરી ચાર દિવસ કમોસમી વરસાદની આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી। અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં પણ વરસાદની શક્યતા। ચાર મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। પાંચ મેના રોજ ડાંગ, નવસારી, વલસાડ, જામનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। પોરબંદર, રાજકોટ, જૂનાગઢ અને કચ્છમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। તો છ મેના રોજ વડોદરા, ભરૂચ, નવસારી, વલસાડમાં વરસાદની આગાહી કરવામાં આવી। અમરેલી, ભાવનગર અને રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે। गुजरात में अगले चार दिन में आइसोलेटेड प्लेसेस में बारिश होने का संभावना है। बारिश का साथ साथ थंडरस्टॉर्म लाइटिंग यानी गाजबीज भी हो सकता है, होने का संभावना है, लेकिन डे फाइव से बारिश होने का संभावना नहीं है। यानी आज तीन, चार, पाँच, छह तारीख तक बारिश रहेगा, सात तारीख से बारिश होने का संभावना नहीं है। डिस्ट्रिक्ट देखा जाए तो कच्छ में हो सकता है, द्वारका, पोरबंदर, गिर सोमनाथ, इवन जूनागढ़, राजकोट, अमरेली में होने का संभावना है। और गुजरात रीजन में सावरकांठा में भी हो सकता है, बनासकांठा हो सकता है। देन नीचे साउथ गुजरात रीजन में जैसे सूरत, बलसाड, नवसारी, डांग, तापी, नर्मदा में भी आइसोलेटेड प्लेसेस में बारिश हो सकता है। मोस्टली गुजरात में पार्टली क्लाउडी स्काई रहेगा, कहीं कहीं बारिश हो सकता है आइसोलेटेड प्लेसेस में, दैट टू लाइट टू मॉडरेट, मोस्टली लाइट रेन होने का संभावना है, लेकिन कहीं कहीं जगह में मॉडरेट रेन भी हो सकता है। अहमदाबाद में ज्यादा संभावना नहीं है बारिश होने का, लेकिन इट इज नॉट रूल्ड आउट। बारिश के लिए अभी कंडीशिव नहीं है, लेकिन लोकन कन्वेक्टिव एक्टिविटी जो बन रहा है उसका रूल्ड आउट नहीं है। हमारा अरबियन सी में कोई साइक्लोन एक्टिवेट नहीं हो रहा है। ખેડૂતો માટે માઠા સમાચાર એ છે કે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જે છે તે સર્જાયો છે, જે અંતર્ગત કહી શકાય કે વધુ ચાર દિવસની વરસાદી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। ત્યારે કયા વિસ્તારની અંદર વરસાદ વરસશે તે હવામાન વિભાગની જે સાઇટ છે તેની ઉપરથી માહિતગાર થઈએ તો અત્યારે હાલ વાત કરવામાં આવે તો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હવામાનમાં એટલે કે વાતાવરણમાં જે પલટો જે છે તે આવ્યો છે અને તેના કારણે વિવિધ વિસ્તારોની અંદર વરસાદ જે છે તે જોવા મળી રહ્યો છે। આવતીકાલની વાત કરવામાં આવે તો ડાંગ, નવસારી સહિતના જે વિસ્તાર જે છે ત્યાં વરસાદી માહોલ જે છે હોવાની જે આગાહી છે તે કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે પાંચ મેના રોજ એટલે કે સૌરાષ્ટ્રમાં જે કહી શકાય કે જામનગર, પોરબંદર સહિતનો જે વિસ્તાર છે, દરિયાઈ પટ્ટી જે વિસ્તાર છે ત્યાં વરસાદ થવાની આશંકા જે છે તે વ્યક્ત કરવામાં આવી છે। એ જ રીતે છ મેના રોજ મધ્ય ગુજરાતની અંદર વાત કરવામાં આવે તો વડોદરા સહિતના જે વિસ્તારો જે છે ત્યાં વરસાદ થાય તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે હવામાન વિભાગ દ્વારા સેવવામાં આવી રહી છે। આ તમામ બાબતો જે છે તે કે કમોસમી વરસાદને અત્યારે હાલ દસ્તક દઈ રહ્યા છે, એટલે કે દરિયાઈ વિસ્તારોમાં જે તાપમાન જે છે તે નીચું જાય તે પ્રકારની પણ એક શક્યતા જે છે તે સેવવામાં આવી રહી છે। કમોસમી વરસાદના કારણે તાપમાનમાં પણ સતત ઘટાડો રહેવાની આશંકા જે છે તે હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। જોકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વધુ ચાર દિવસની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેમ સર, મેં રાઠોડ સાથે ગૌતમ શ્રીમાળી, વી ટીવી, અમદાવાદ।